તો તમે પણ આવી રીતે પંજાબી શાક હેલ્થી અને ટેસ્ટી ઘરે જ બનાવો. હાય ફ્રેન્ડ્સ, હું સુભાષ એરા, સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોશું મકાઈના દાણાનું શાક. અહીં મેં એક દોડો લીધો છે, તો દોડામાંથી આપણે તેના બિયા નીકાળી લેશું અને તેને આપણે સરસ રીતે બાફી લેશું. અહીં જે દોડામાંથી મકાઈના દાણા આપણે નીકાળી લીધા છે, અહીં મકાઈના દોડાને મેં બાફવા માટે એક તપેલીમાં રાખેલા છે. તો આપણે અહીં થોડી હળદર અને નમક એડ કરીને તેને બાફી લેશું. અહીં આપણે થોડું નમક એડ કરશું, તમે સ્વાદ મુજબ એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં થોડી હળદર એડ કરશું. અહીં આપણે મકાઈના આ દાણાને 3-4 મિનિટ સુધી બાફી લેશું. તો અહીં મેં કાજુ થોડા લીધા છે, તેને હું ગરમ પાણીમાં થોડી વાર પલાળી દઈશ. ત્યારબાદ તેને મિક્સર જારમાં લઈ લઈશ પીસવા માટે. અહીં હું 1/2 વાટકી જેટલું દૂધ લીધું છે. પલાળીને કાજુ રાખેલા હતા તેને પણ મિક્સર જારમાં લઈ લીધા છે. અહીં તમે મિક્સર જારમાં મગજતરી હોય તો તેના બી પર તમે એડ કરી શકો છો. હું અહીં મગજતરીની જગ્યાએ ડુંગળીનો ઉપયોગ કરું છું. થોડી ડુંગળી એડ કરીને તેની સરસ રીતે આપણે પેસ્ટ બનાવી લેશું. અહીં હું ડુંગળી એડ કરું છું. અહીં હું 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરું છું. તો આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં સરસ રીતે તેને પીસી લેશું. તો અહીં આપણી વ્હાઈટ પેસ્ટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. અહીં મેં ટમેટું કટિંગ કરીને મિક્સર જારમાં લીધું છે, તેને આપણે એકદમ સરસ રીતે ક્યુરે બનાવી લઈએ. ત્યારબાદ 1/2 ટમેટું છે તેનું આપણે કટિંગ કરીને રાખી દેશું. આ ટમેટાનું આપણે સરસ રીતે કટિંગ કરી લેશું. તો અહીં ટમેટાની પણ એકદમ સરસ ક્યુરે તૈયાર થઈ ગઈ છે. અહીં 3-4 મિનિટ જેવા ટાઈમમાં આપણા મકાઈના દાણા સરસ રીતે બફાઈ ગયા છે. તો અહીં મકાઈના જે આપણા દાણા છે તેમાંથી મેં પાણી નીકાળીને સરસ રીતે તૈયાર કરેલા છે. તો અહીં મેં એક કડાઈ લીધી છે, તેને ગરમ કરવા આપણે રાખી દઈશું. અહીં તમે કડાઈમાં બટર, ઘી કે તેલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. પણ તમે જો બટર કે ઘીનો ઉપયોગ કરશો તો મકાઈના જે દાણા છે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અહીં હું 1 ચમચી જેટલું ઘી એડ કરું છું. અહીં આપણું ઘી સરસ રીતે ઓગળી ગયું છે, તો આપણે તૈયાર કરેલા મકાઈના દાણાને એડ કરી દઈશું અને સરસ રીતે તેને રોસ્ટ કરી લેશું. અહીં આ રીતે રોસ્ટ કરવાથી તેનો ટેસ્ટ બમણો થઈ જાય છે. આ રીતે કરવાથી તેના પર ઘીનું સરસ રીતે કોટિંગ થઈ જશે. ઘીમાં 3-4 મિનિટ આ રીતે તેને ફ્રાય કરવાના છે. તો અહીં મેં કટિંગ કરીને થોડા મરચાં, ડુંગળી, લસણ અને ટમેટાનું કટિંગ કરીને રાખેલું છે. અહીં મકાઈના દાણા સરસ રીતે ઘીમાં ફ્રાય થઈ ગયા છે. અહીં આપણે મકાઈના દાણાને જેમાં ફ્રાય કર્યા હતા તે જ કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ લીધું છે. અહીં આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં થોડું જીરું નાખશું. ત્યારબાદ અહીં તૈયાર થયેલું લસણ આપણે એડ કરશું. ત્યારબાદ તેમાં કટિંગ કરેલા મરચાંને એડ કરશું. અહીં લસણ અને મરચાં સરસ રીતે ચતરાઈ ગયા છે, તો તેમાં આપણે કટિંગ કરેલી ડુંગળીને એડ કરશું. અહીં આપણી ડુંગળી સરસ રીતે ચતરાઈ ગઈ છે, તો આપણે કટિંગ કરેલું ટમેટું એડ કરશું. ત્યારબાદ અહીં આપણે ટમેટાની જે ક્યુરે બનાવેલી હતી તે પણ એડ કરી દેશું. તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે પાકવા દેશું. અહીં આપણે સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરશું.
અહીં આપણે થોડી હળદર એડ કરશું, ત્યારબાદ તેમાં થોડું ધાણા જીરુંનો જે પાવડર છે તે એડ કરશું. અહીં આપણે કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરશું. તમે અહીં જે પ્રમાણે તીખાશ જોઈએ તે પ્રમાણે એડ કરી શકો છો. અહીં ગ્રેવીમાં આપણું તેલ ઉપર આવવા લાગ્યું છે તો આપણે જે ગરમ પાણી કરેલું છે તે એડ કરશું. અહીં હું અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરીશ. ગરમ પાણી એડ કરવાથી તેનો ટેસ્ટ સરસ જળવાઈ રહે છે. તમે અહીં જો ગ્રેવી વધારે જોઈતી હોય તો વધારે પણ એડ કરી શકો છો. આ શાકને થોડું થીક રાખવાનું છે. અહીં આપણે ગ્રેવીમાં પાણી એડ કર્યા બાદ ફરી પાછું તેમાં તમે જોઈ શકો છો ઉપર આપણે તેલ આવવા લાગ્યું છે. તો હવે આપણે તૈયાર કરેલી જે વ્હાઈટ પેસ્ટ છે તેને એડ કરશું. અહીં વ્હાઈટ પેસ્ટ એડ કર્યા બાદ તેને કન્ટિન્યુ મતલબ થોડી વાર તેને એક ધારું હલાવતું રહેવાનું છે, એટલે આપણી પેસ્ટ સરસ રીતે તૈયાર થઈ જાય. અહીં લો ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ આ રીતે તેને પાકવા દેવાનું છે. અહીં આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ તૈયાર થયેલી છે. તો આપણે જે મકાઈના દાણા તૈયાર કરેલા હતા તેને એડ કરી દઈશું. અહીં લો ગેસની ફ્લેમ પર 5 થી 7 મિનિટ તેને આપણે પકવી લેશું. અહીં તમે જોઈ શકો છો આપણા શાકમાં ઉપર તેલ આવવા લાગ્યું છે, મતલબ આપણું શાક એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. અહીં 6 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તેલ એકદમ સરસ રીતે ઉપર આવવા લાગ્યું છે. તો આપણે તેમાં થોડો ગરમ મસાલો એડ કરશું. અહીં આપણે થોડી કસૂરી મેથી આવે તે એડ કરશું. અહીં આપણે થોડા ધાણા પણ એડ કરી દઈશું. અહીં આપણે ઉપરથી થોડું ચીઝને સ્પ્રેડ કરીશું. અહીં હું ચીઝને એડ કરું છું. તમે અહીં પનીર પણ એડ કરી શકો છો. અહીં આપણું શાક પંજાબી ટાઈપ તૈયાર થયેલું છે. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક તૈયાર છે. આ રીતે તેને સરસ મિક્સ કરી દેવાનું. અહીં આપણે પંજાબી શાકને સર્વ કરી લઈએ. તો તમે પણ આવી રીતે પંજાબી શાક ઘરે જ બનાવો. આવી રીતે બનાવવું ખૂબ જ સહેલું છે અને હેલ્ધી પણ એટલું જ છે. અહીં આપણે બનાવેલા મકાઈના શાકમાં ઉપરથી ચીઝ પણ સ્પ્રેડ કરી શકીએ છીએ. તો હું અહીં ચીઝનો સ્પ્રેડ ફરી પાછો કરું છું. અહીં આપણે પંજાબી ટાઈપ મકાઈના શાકમાં બટર પણ એડ કરેલું છે, તે ઓપ્શનલ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરી દેજો અને તમારી ફેવરિટ રેસીપી કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. થેન્ક યુ.